પાટણ શહેરના હરસમા એવા બગવાડા દરવાજા ખાતે આવેલ મ્યુનિસિપાલિટીનું કોમ્પ્લેક્ષ ઘણા સમયથી પડવાના વાંકે જર્જરિત હાલતમાં ઉભું હોવાથી સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકામાં અનેક વાર લેખિત રજૂઆતો કરી હોવાના છતાં અને પોતાના સ્વખર્ચે આ કોમ્પ્લેક્ષના રિનોવેશન માટે માંગ કરી હતી તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોવાથી કોઈ મોટી જાનહાનિ થવાની નગરપાલિકા રાહ જોઈને બેઠું હોય તેમ સ્થાનિક વેપારીઓની લેખિત અરજીને ધ્યાને લેવામાં આવી ન હતી જેને લઈ છેલ્લા બે દિવસથી પડી રહેલા પાટણ શહેરમાં મુશળધાર વરસાદને પગલે પડવાના વાંકે ઉભેલા બગવાડાના મ્યુનિસિપાલિટી કોમ્પ્લેક્ષનું ઉપરનું છજુ એકાએક ધરાશયી થતા વેપારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી અને વેપારીઓએ પોતાનો જીવ બચાવવા પોતાની દુકાનો ખુલ્લી મૂકીને છજુ પડતા રોડ પર દોડી આવ્યા હતા અને આ ઘટના બનતા આજુબાજુના વેપારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો આ કોમ્પ્લેક્ષની નીચે એક પાર્ક કરેલા બાઇક ઉપર છજાનો કેટલોક ભાગ પડતા બાઇકને મોટું નુકસાન થવા પામ્યું હતું જો કે સદનસીબે આ છજુ પડવાના કારણે અન્ય મુખ્ય માર્ગ હોવા છતાં પણ કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી તો હજુ છજાનો કેટલોક ભાગ ધરાશાયી થયા બાદ પણ કોમ્પ્લેક્ષનો કેટલોક ભાગ પડવાના વાંકે ઊભો હોય વેપારીઓ સહિત અને સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા છે અને આ અંગેની જાણ પાલિકાના સત્તાધીશોને કરતા તેઓએ મોડે મોડે પણ ઘટના સ્થળે ફાયર ફાઈટર સાથે આવી પહોંચી પડવાના વાંકે ઉભેલા કેટલાક ભાગને પાડવાની કામગીરી હાથ ધરવાનું વિચારવામાં આવ્યું હતું આમ પાટણ શહેરમાં વર્ષો પહેલા પાલિકા હસ્તક બનાવેલા કેટલાક કોમ્પ્લેક્ષોના છજાનો પડવાનો બનાવો બની ગયા હોવા છતાં પાલિકા તંત્ર મુખ પ્રેક્ષક બની તમાશો જોતા શહેરીજનોમાં તેમની કામગીરી પ્રત્યે અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે પાલિકા દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવેલા કોમ્પ્લેક્ષનું રિનોવેશન કોઈ મોટી જાનહાનિ થાય તે પૂર્વે કરવામાં આવે તેવી વેપારીઓ સહિત શહેરીજનોની માંગ ઉઠવા પામે છે